વીરપુર જલારામ ગામે પીજીવીસીએલની ઘોર બેદરકારીને કારણે આજે સવારે રાણબાગ વિસ્તારમાં આવેલ એક વીજ પોલમાં લાગતા કરંટને કારણે ચાર ગાયોને વીજ કરંટ લાગતા ચારેય ગાયોના કરુણ મોત નિપજ્યા હતા. પૂજ્ય જલારામ બાપાની પાવન ભૂમિ વીરપુર જલારામ ગામે આજે સવારે ચાલુ વરસાદે એક ગોવાળ ગાયોને ચરાવવા માટે લઈ જતો હતો ત્યારે ગામના રાણબાગ વિસ્તાર પાસે પહોંચતા ગાયો દિવાલથી બચવા ત્યાં રહેલી એક મકાનની દિવાલનો આશરો લેવા ગઈ હતી, પરંતુ ત્યાં એક વીજ પોલ પણ હોય તે વીજ પોલમાં ચોમાસાને કારણે વીજ કરંટ આવતો હોય. વીજ પોલને અડકતા જ એક પછી એક ચાર ગાયોના વીજ કરંટ લાગ્યા હોવાથી મોત નિપજ્યા હતા. વીજ પોલને અડકતા જ એક પછી એક ચાર ગાયોને વીજ કરંટ લાગ્યો, જેથી ગોવાળે બીજી ગાયોને ત્યાંથી તારવી લઈને બીજી બાજુ લઈ ગયેલ, પરંતુ ચાર ગાયોને વીજ કરંટ લાગ્યો તેને ત્યાં જ મોત નિપજ્યા હતા. અને સૌથી મોટી કરુણાની વાત તો એ કહેવાય કે ચારમાંથી ત્રણ ગાયો પૂરા માસે ગર્ભવતી હોય, ગાયો સાથે તેમના ગર્ભમાં ઉછરી રહેલ બચ્ચાઓના પણ મોત થતા ગૌવંશ પ્રેમીઓમાં પીજીવીસીએલ સામે ભારે રોષ ફેલાયો છે. ઉપરાંત ચાર ગાયો ઊંચી નસ્લની ગીર ગાય હોય અને તેના માલિકોને ગાયોના મોતથી આર્થિક નુકસાનનો પણ સામનો કરવો પડ્યો હતો. વીજપુર જલારામ વિજયભાઈ વસુભાઈ ત્યાં ભરવા જાય છે, એ ગાયું ઘી નાખીને આવતા હતા સાંજે ઘૂકરા, અને ચાર ગાયોની ત્રણ ગાભની ઘી રોલતની અને એક જર્સી ગા 10-12 લીટર દૂધવાળી ગા, અને ખુલ્લા થાંભલામાં ચોટ લાગી ગયો અને બીજી ગાયોને પાછી વાળી લીધી કે ભાઈ અકની હોતી ભાઈ ચોટી જાત, અને અકસ્માત બહુ ખરાબ ખતરનાક થયો છે અહીંયા વીજપુરની અંદર. અને રાણબાગનો રસ્તો કહેવાય ત્યાં એ પાછા ગાયોને ને નાખીને આવ્યા હોતા હતા. અને આવો બનાવ મહિનો કેટલી ગાયું હતી? ચાર ગાયું છે, ત્રણ ગીર છે અને એક જર્સી ગાય છે, એક તાજી વેલ ગાય છે 15-20 દિવસ થયા, અને બીજી ગાયને 8-9 મહિનાનો ગાભ છે. બ્યુરો રિપોર્ટ, જેતપુર.